ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, અગતતંત્રની અંદર નેક્સ્ટ લેક્ચર છે દ્રવ પદાર્થની અંદર વિષની પરીક્ષા. તો જ્યારે કોઈ દૂધ હોય, મધ હોય, ઉદક હોય કે પાણી હોય, એની અંદર કોઈ પોઈઝન એડ કરી દીધું તો આપણને કઈ રીતે ખબર પડશે કે એની અંદર પોઈઝન છે? તેને જાણવા માટે આયુર્વેદની અંદર આપ્યું છે આ વસ્તુ કે દ્રવ દ્રવ્યેષુ સર્વેષુ શ્રીમંતે ઉદગાતીશુ. એટલે કે દ્રવ દ્રવ્ય કયા બધા? તો કે ક્ષીર છે, મધ છે, ઉદક એટલે કે પાણી છે, આ બધાની અંદર શું છે? ભવંતી વિવિધા રાજ્ય, વિવિધ પ્રકારની લાઈનો જોવા મળે. ફેન બુદ્ધબુદ્ધ જન્મ છે અને એની અંદર શું છે? ફેણ ઉત્પન્ન થયું હોય, પરપોટા ઉત્પન્ન થયા હોય. છાયા છે અત્રના દશ્ય તે, આપણી જે છે પોઈઝનવાળું પાણી હોય, પોઈઝનવાળું દૂધ હોય, તો એની અંદર આપણી જે છાયા પડવી જોઈએ એટલી છાયા દેખાય નહીં. દ્રશ્યંતે યદી વા પુનઃ, અને જો દેખાય તો ભવંતી યમલા છિદ્રાસ્તન્ય વય વિકૃત સ્થતા, તો શું છે? છિદ્રયુગ જોવા મળે અથવા વિકૃત જે છે આપણી છાયા જોવા મળે છે, જે હોય એનું એ રિફ્લેક્શન જોવા મળે નહીં. તો આ શું થઈ ગયું કે દ્રવ દ્રવની પરીક્ષા, કે પરપોટા, ફેણ, વિવિધ પ્રકારની લાઈન પ્લસ છાયા જે છે જોવા ના મળે. જોવા મળે તો કેવી જોવા મળે? છિદ્રયુક્ત અને વિકૃત જોવા મળે. તો આ થઈ ગઈ દ્રવ દ્રવ્ય પદાર્થની વિષ પરીક્ષા. બીજી આપણે વાત કરવી છે શાકાદી પદાર્થ, એટલે કે શાકાદી શાકભાજી ને એ બધું હોય એની વિષવાળું હોય તો આપણે કઈ દેખવું પડે? તો કે શાક, સૂપ, અન્ન, માંસાની આ બધું જ શું છે? વેજીટેબલ કેટેગરીમાં આવે. ક્લિન્ના ની વિરસાની છે, ક્લિન્ના ની એટલે કે બગડી ગયું હોય, વિરસાની છે એટલે કે એનો રસ જે છે ટેસ્ટ જે છે જતો રહ્યો હોય, સદ્ય પર્યુષિતાની બચો અને એવું છે ઝડપથી બગડી જાય. ધારો કે આપણે આજે ટમેટા લાયા, એને કોઈક પોઈઝન જે છે અડી ગયું ભૂલથી, તો એ કાલે અઠવાડિયું સુધી ચાલવાના બદલે કાલને કાલ બગડી જશે, પ્લસ એની કંધ જતી રહેશે, વિકૃત કંધનું થઈ જશે, એની અંદરથી બેડ સ્મેલ આવશે, બગડી જશે, એનો ટેસ્ટ જતો રહેશે. તો આ બધી સિમ્પલ છે, કોન્સેપ્ચ્યુઅલ લર્નિંગ છે, તેને આપણે ધ્યાન રાખવાની છે. એનો કંધ જતો રહેશે, એનો કલર જતો રહેશે, એનો રસ જતો રહેશે અને આ બધા ફળ ખાવા જોઈએ નહીં. અને કોઈ જો આ એક વસ્તુ આવી કે જો ઝાડ ઉપર હોય અને એને પોઈઝન લાગે કોઈ પક્ષીનું અથવા કોઈ પ્રાણીનું, તો એ ઝડપથી પાકી જશે અને ખરી પણ જશે. અને અમુક વાર જે છે કાચા ફળ પાકતા નથી, કાચાને કાચા રહે, તો આપણે સમજવું કે જે છે ઝેરી છે, એને આપણે ખાવા જોઈએ. બીજી એક વાત છે કે દતુનાદી વિષયુક્ત એવા ઉપચાર, એટલે કે દાંતણની અંદર કોઈ વખત વિષ કોઈ ઉમેરી દીધું હોય અથવા તો ઇન્સેક્ટ કોઈ બાઇટ થયો હોય તો શું છે? તો એવું દાંતણ આપણે વિષયુક્ત કરીએ તો શું થાય? વિસિરીએ તે, એટલે કે દાંત આપણા ક્ષીણ થાય. કુર્ચકસ્તુ દંતકાષ્ટ ગતે, દાંત જે છે કૂચો થઈ જાય. દંતકાષ્ટ વિષયુક્ત હોય તો શું થાય? દાંતની અંદર કૂચો થાય પ્લસ ક્ષીણ થાય. જીભ, દાંત, ઓઠ, માંસ જે છે એની અંદર સોજો આવે, કારણ કે વિષની કારણે ઇન્ફ્લામેટરી રિએક્શન આવે. આ સ્થિતિમાં શું કરવું જોઈએ? ધાતકી પુષ્પનું અથવા અરીતકીનું જાંબુના ફળનું બીજ મધ સાથે જે છે પ્રતિસારણ માટે કીધું છે, ટ્રીટમેન્ટ આપી છે સરસ. અરીતકી, ધાતકી અને જાંબુનું ફળનું બીજ મધ સાથે અથવા અંકોઠ મૂળની ત્વચા, સપ્તપર્ણની છાલ અથવા સિરિસની જે છે છાલ પણ ચાલે, એને મધ સાથે પ્રતિસારણ કરવાનું. મધનો બહોળા પ્રમાણમાં ઉપયોગ છે તેની અંદર, આ વિષની અંદર એની ટ્રીટમેન્ટમાં. અને જીવા નિર્લેખમાં કવલ કરવું અને દંતકાષ્ટના વિસ્થિતિમાં કરવું. ઓકે, તો કે જ્યારે દંતકાષ્ટની કારણે વિષ લાગુ પડ્યું હોય ત્યારે જીવા નિર્લેખન અને કવલથી જે છે આપણું મોઢું છોચરા, એટલા સમયગાળા દરમિયાન આપણે દાંતણ કરવું નહીં. અને જે ટ્રીટમેન્ટ આપી છે બે પ્રકારની, ત્વચાવાળી અને ફલવાળી, દાંતકી પુષ્પ, અરીતકીન જાંબીનું ફળનું બીજ અને અહીંયા અંકુટ મૂળની ત્વચા, સપ્તપર્ણની ત્વચા અને સિરિસની જે છે ત્વચા, એ ઉપયોગી છે. તો એનું આપણે ધ્યાન રાખવું જોઈએ, એનાથી આપણે ટ્રીટમેન્ટ કરવું જોઈએ. હવે કોઈ માણસને આપણે મસાજ રૂમમાં લઈ ગયા અને ત્યાં પણ કોઈ વિષ થઈ ગયું તો એની ચિકિત્સા શું કરશું? તો એની ચિકિત્સામાં ઉત્સાદન કરશું આપણે કસાય, પરિષેક, અંડલેપણ, સૈયા, વસ્ત્ર. આ એ નથી, આ શું છે કે આ બધાનું સેમ છે, કે અભ્યંગ તો કરું સાથે સાથે આ બધી કન્ડિશનની અંદર આ સેમ ફોલો થશે નીચેનું, કે સીતામૃષિકતસ્ય અનુલેપન પાન, આટલી જે ડ્રગ છે એના જે છે અનુલેપન કરી શકો, પાન પણ કરી શકો. ક્યારે? તો કે જ્યારે વાથમાં ઝેર હોય, ઉત્સાદનમાં ઝેર હોય, પરિષેકમાં, અનુલેપનમાં, કોઈ બેડમાં, વસ્ત્રમાં ઝેર હોય, અભ્યંગમાં ઝેર હોય, ત્યારે જે છે તમે આ બધા જ ઉપચાર કરી શકો છો. ઉત્સાદન તો આવી ગયું છે ઉપર, ફરી એકવાર જોઈ લઈએ તો એ છે કે ઉત્સાદન, પરિષેક, કસાય અને અનુલેપન, એમાં સૈયામાં એમાં જે છે શું છે, અભ્યંગના જે લક્ષણો જાણ્યા એ જ સમાન જાણવા છે અને ટ્રીટમેન્ટ પણ સેમ જાણવાની છે, એવું કીધું છે અત્યારે. અવલેખન એટલે કે કાંસકાથી જે વાળ ઓરાઈએ છીએ એમાં, તો શું થાય? કાંસકાથી વાળ ઓરાઈએ એમાં કાંસકામાં જો ઝેર હોય
તો માથું દુખશે, પરસેવો વળશે અને લોહી પણ આવી શકે છે માથામાંથી. ત્યાં આગળ ગ્રંથિ જન્મોત્તમ અંગેશું વિશે જો સ્ટેબલ હશે ને, ત્યાં આગળ નોડ્યુલ પણ પ્રોડ્યુસ થઈ શકે છે. હવે શું કરવાનું છે તો કે કાળી માટીનો જે છે લેપ કરવાનો છે. પછી બીજું શું કીધું છે, કાળી માટીનો લેપ કીધો, પછી તંડુલનો લેપ કીધો, પછી પાલિંદી શ્યામા વૃષ્યપિત ગ્રીત ગોમય રસ માલતી રસ મૂષિક પર્ણ્ય રસ ગૃહ ધૂમ એટલે કે અગ્રુનો ધૂમ જે છે ત્યાં આગળ જે છે કરવાનો છે. તો આ જે છે કન્ડિશન છે ને, તો અવલેખનની અંદર ઝેર હોય તો શું થાય, કેસ પડી જાય, માથું દુખે, સ્વેદ આવે, રુધિર આવે એટલે કે બ્લડ બ્લીડિંગ થાય અને ગ્રંથિ ત્યાં આગળ થાય, નોડ્યુલર ગ્રોથ થાય. શીરો અભ્યંગમાં જો કોઈ થાય તો શીરનું કવચ સ્નાન કરવા માટે વપરાતું ઉષ્ણ જળ. શીરો અભ્યંગમાં શીર સ્નાનમ ઉષ્ણમય વચમ એટલે કે ગરમ પાણીથી જે છે સ્નાન કરવાનું. તો આ જે છે બધા ટ્રીટમેન્ટ છે કે બધા જે છે પ્રિવેન્ટિવ મેઝર છે કે જેનાથી શું થાય, વિષની ઇફેક્ટ આપણા ઉપર થાય નહીં. કોઈ મુખલેપમાં ઝેર એડ કરી દે તો શું કરવાનું, મુખલેપમાં કોઈ એડ કરી દે તો શું થાય, તો મુખ ઉપર કંટક ઉત્પન્ન થાય. પદ્મમાં જેમ કંટક કમળમાં કેવા કાંટા હોય એ પ્રકારના કંટક મોઢામાં થાય ત્યારે શું કરવાનું, મધ અને ઘૃતનું પાન કરવાનું. ચંદન ઘૃત છે, મધનું ઘૃતનું પાન છે, એ લગાવી પણ શકો છો અને પી પણ શકો છો. પ્લસ સીડ છે, મધુ છે, ભારંગી છે, પુનર્નવા છે, આ બધું લગાવી પણ શકો છો અને પી પણ શકો છો. ગજવાજી વૃષ્ટિ શું એટલે કે જ્યારે હાથી અને એ બધાના જે છે એના કારણે જે છે અથવા પૃષ્ઠની અંદર કોઈ ઝેર પૃષ્ઠથી જે છે ઝેર જઈ હોય તો શું થાય, અસ્વસ્થ પશુ જે છે એના કારણે એના લાળસ્રાવ એની આંખ લાલ રંગની એનું જે છે સ્પીક ગુદ શીશના સ્ક્રોટમ એની અંદર બધા સ્પોટ આવી શકે છે. તો જ્યારે પૃષ્ઠથી જે છે ઝેરની એન્ટ્રી થાય, પોઈઝનની એન્ટ્રી પાછળના ભાગથી થાય ત્યારે આટલી જે છે શરીરના ભાગો ઉપર અસર થઈ શકે છે. અભ્યંગ કરવાનું કહે છે અને માણસ અને જે વાહન બંને પર આ કર્મ કરવાનું કહે છે. સવિસ નશ્ય અને ધૂમ, સવિસ પુષ્પ કર્ણ તેલ, ઓકે. તો આ બધા જ વિષય વિશે આપણે અભ્યાસ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર અને પછી આપણે જોઈશું વિશ્વક્રમ નવો લેક્ચર. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય જન્મ.